ટુકડે ટુકડે આમ કેવાય ને ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતે અમે ટીપે ટીપે સરોવર ભર્યું એટલે થોડા થોડા પૈસા સેવિંગ કરીને હવે અમે પ્રોડક્શનમાં કંપનીનું લેપટોપ કોઈએ ઘરે લઈ જવાનું આવશે નહીં બરાબર જો પહેલી પ્રાયોરિટી કંપનીનું લેપટોપ લેવા જઈએ પહેલું મિરેકલ મિરેકલ ઓ એપલ આઈ કઈ કેમ બને એમ બોલ આપણે આગળ કઈ બોલ એપલ નોટબુક ના ના મેકબુક પ્રો હા મેકબુક પ્રો 256 જીબી ની છે ના 512 જીબી એ જોઈશું કઈ રીતનું છે બજેટ આપણું 512 જીબી અને કઈક નવું આવ્યું છે એમાં M1 અત્યારે કઈક M1 ચિપ વાપરી છે એપલ વાળા અને અમે યુટ્યુબમાં સર્ચ કર્યું તો અમને એવું જાણવા મળ્યું કે અત્યાર સુધીનું ફાસ્ટેસ્ટ એમ પ્રોસેસર છે તો આપણે શું નવું કઈક ઇમ્પ્રુવમેન્ટ કરીએ તો વિડીયો આપણે બહુ ફાસ્ટ VFX VFX કરે તો ચોંટી ના જાય એમ હા અત્યારે બીજું એક અમારું જો લેપટોપ હતું આસુસ નું અમે વાપરતા હતા ગેમિંગ છે હળગ્યું હતું એ ગેમિંગ લેપટોપ હતું એ વચ્ચે હળગ્યું હતું એવું પ્રોસેસર એની પહેલા એક CPU હતું એ હળગ્યું હતું કોણ હે લુક કહા સે આતે હે એ હળગી ગયું હતું એટલે અત્યારે મારો લેપટોપ હતો એ તો ભૂકા થઈ ગયા એટલે તું હિસાબ અમે હિસાબ એટલે ત્રણ વસ્તુ તૂટી છે એના પછી આ જોઈએ છે જોઈએ છે આપણે એવું એડિટિંગ હેવી કરીએ કે અમે બધું ફોડી દઈએ છે બરોબર હું જોઈએ આ જીવાય કે નહીં ના ના જીવશે એટલે આપણે બધું સર્વેઈંગ કરી લીધું બજારમાં કે આના સિવાય હવે આપણે જો કોઈ ઓપ્શન નહીં હવે પછી કેવું જે એપલ જેને શોધ કરીને એને જ દિહાડવો પડે એડિટિંગનું એ રીતનું જાય અમે હવે ટ્રાય કરશું કે બધું 4K અપલોડ કરીએ ચલો 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 ગોથામણે ચડી ગયા છે જેના ભરોસે આયા તે મારો હારો સાપની જેમ મળી જાય લોમડી કી તરફ ચાલાક નીકળા ઓને બે નાનો હતો ને એટલે અહીં બહુ આવતા સાઈ દરબારમાં દર શનિવારે હું આવતો અરે ગુરુ ગુરુવારે અમાર ગુરુવાર ટ્યુશન હતો ને વિજ્ઞાન નું તો હું અહીંયા દરરોજ પગે લાગીને જતો અને આ બગીચો છે ને પલક પાર્ક બગીચો એમાં પલક ના બહુ લઈને આવ્યા બહુ પકડાયા લેપટોપ એ ભાઈબંધ ના ઘરે મંગાવ્યું સેટેલાઇટ કેમ કે અત્યારે કેવું છે કે એપલ ના સ્ટોર શું કેવાય એપ સ્ટોર કે કઈક કેવાય બધું મિની લોકડાઉન છે ટૂંકમાં બધું બંધ જેવું જ છે એમ તો છે નહીં અવેલેબલ લેપટોપ તો ઓનલાઈન બુક કર્યું તો અમારે ત્યાં નતા આવતા એટલે ઓનલાઈન બુક કરીને ભાઈબંધ ના ત્યાં મોકલ્યો છે તો એનો ફોન આવી ગયો કે ભાઈ આવી ગયું છે તારું લચકું લઈ જાય નકર અમાર અમે બધું ખોલીને અંદર બધું કરવા મળશે એટલે બધું ના ના ભાઈ અમે આયા છીએ પણ હવે જે ભાઈબંધ લઈ જાય ને અમને એના ઘેર એક ઘર હવે એક ખબર નહીં ક્યાં ગયો એટલે એની વાયા વાયા અમે પીછો કરીએ કે ક્યાં ગયો એને પછી બૂમ એના ઘેરથી લેવાનું જ છે ઉઠાવવાની જ છે વાત અને પૈસા હાલવા પડશે પણ એના એટલે એના પૈસા હાલવાના પછી જ એ લેપટોપ લેવા દેશે જો અહીંયા વેક્સિનેશન ચાલુ છે તો તમે અહીંયાથી લઈ શકો છો આ હા આખું કોવિડમાં કન્વર્ટ કરી દીધું પાણી બીજી જગ્યા થી નીકળવાનું પણ નીકળે ત્રીજી જગ્યા થી એસી બંધ કરી દીધું છે આમાં કે ઠંડા માં વધારે આવે પેલા પેન યુઝ હતો નહી તો ગોલ્ડ બ્લેડર ફાટી જશે એવું આવે અરે કઈક આવે ખરી ટેલિકોમ સર્વિસ વાળાને પૂછીએ કે ભાઈ અહીં નજીકમાં ક્યાં છે કટકર પડવા રસ્સી જલ ગઈ પર બલ નહીં ગયા હા આ સાઈડ છે એવું મને લાગે આ અહીંયા પટ્ટામાં છે પટ્ટા લેવા પટ્ટા લેવા નહી આવે પટ્ટા તોડવા પાંચ રૂપિયા થઈ જશે તો જેવી જેવી કેપેસિટી માં મહો આ બંધ જ છે ઓદાર અબે સાલે
એટલી ખુશી થઈ અને બોસ એટલી ખુશી, એવું લાગ્યું કોરોના દેશ છોડીને જતો રહ્યો ને, એવી ખુશી થયો. હું તો સંડાસની અંદર ત્યાં વિડીયો બતાવી દઉં. બહુ સરસ સંડાસ બનાવ્યો મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા, 5 રૂપિયા નાખ્યા ને તો 20 મિનિટ થયો તમને. સ્ટોરી ખુલી જ છે, વાત ખુલી છે. તો કહી દે, અમારા કોલેજમાં હતી એક ઇંગ્લિશ મીડિયમની ભણાવી, અમે બધા તો કેવા ગુજરાતી મીડિયમવાળા આવેલા, અને એ ડિગ્રી એન્જિનિયરિંગમાં બધા જે આવો ને રેગ્યુલર સ્ટુડન્ટ, એ બધા ઇંગ્લિશ મીડિયમવાળા હોય. તો અમે બધા 10-15 જણા લઠ્ઠા એક સાથે આવીએ, એક જણ બોલો કે મેં આઈ કમ ઇન મેડમ, એટલે મને કહે હા, અને પાછા બીજા 15 જણા કશું બોલ્યા આગળ જતા રહે. અને બે છોકરીઓ આવી અમારા પછી, બે જ જણી હતી, તેણે એમ કીધું શેલ વી કમિંગ મેડમ, ત્યારે અમને ખબર પડી શેલ વાપરવો પડે અને વી વાપરવું પડે, આટલા બધા હોય ને તો વી બહુ બહુ વચનમાં આવે. અને ત્યારે 15 જણા એમ હાથું કંચન કીધું કે મા પાડી આ શબ્દ કોઈ દર બોલ્યા જ નહીં આપણે. ઓલા અમાર બધા વચ્ચે મે આઈ કમિંગ મેડમ તો બધા 15 અંદર, ઓલી બીજા જણી હતી તો શેલ વી કમિંગ મેડમ એવું. ત્યારે અમને ખબર પડી અંગ્રેજો બૂમ પડાઈ ગયા, હા બૂમ પડાઈ ગયા. શેલ ના બેલ બધા એક જ શબ્દ ના અલગ અલગ બધું કહેવાય. તો કે નાચો મે આજે ખબર પડી કે સટાક લઈને પૈસા જતા રે, હે ને. પણ કુશલ્યા જેવું દિલ મોટું હોવું જોઈએ. આટલો ખર્ચો કર્યા પછી બી મને એમ કીધું કે કઈ બી નાસ્તાની દુકાન ઓપન હોય તો લઈ લેવાની વાત થાય છે. અબે સાલે, તો હવે ફાઇનલી આવી ગયા છીએ અમે ઓફિસે સિસ્ટમ લઈને. બસ ખાલી અમે આ સેક્શન કરાયેલા છે, બધા બધું જ કામ લગભગ કેવાય ને 10% કામ થયું છે, 90% કામ બાકી છે. આ એક છે એમાં અમારું બધું પડ્યું હોય, ટ્રાયપોડ ને પ્રિન્ટર ને એવું બધું પ્રોડક્શનનું કામકાજ. અહીંયા કોફીનું છે, અહીંયા વોશરૂમ છે, ઘણા અમારી અમારા ખોલી હે, ગરીબ કી ખોલી, યહાં હમ બેઠતે હે ઓર બસ બેઠતે હે. ઓર યે એક હમને કરા હે કલરફુલ, જો હમારે કુછ કામ મેં નહીં આયા હે. આવા ને આત્રે મજા. તો ઓફિસ ટૂર જેવું તો કઈ છે ને, બધું બાકી જ છે હજી. તો આ ટૂર તો કઈક આવશે, અરખું બધું અમે કરશું તો તમને બતાવીશું. અને ભાઈ ઓફિસ યુટ્યુબ મની થી ના આવો હો, આ તો અમાર પાર્ક ભાઈ ના ફાધર નું ઇન્વેસ્ટમેન્ટ છે. કપાઈ જાય કે શોર્ટ લાઈન કેટલા, 91 માં વધ્યા કે માઇનસ માં ગયા છે આપણે? 1000 વધ્યા. ચાલ છૂટ તો રામ નીકળા રે, દેવ માણસ નીકળા રે.
શું કે ભાઈબંધ, સ્વાગત છે તમારું ફેરથી. ફેરથી ત્રીજા દિવસે, બીજા ત્રણ દિવસ થયા શૂટિંગ કરતા વાવાઝોડું. પહેલા દિવસે ફેર ગયું વાવાઝોડાના કારણે, બીજા દિવસે શૂટિંગ થઈ ગયું, બીજા દિવસની રાત્રે એડિટિંગ કરવા આવ્યું, અને ત્રીજો દિવસ છે આજે જયારે અમે ડેટા બધો લેવા જઈએ છીએ. અને એડિટિંગ હજી 100% એડિટિંગ થયું નથી. એડિટિંગમાં એવું થયું છે કે મારો એક મિત્ર છે એટલે અમારા બધાનો ગ્રુપમાં, તો એ એડિટિંગ કરે છે આપણું, 60% એડિટિંગ એ કરે છે, અને આ પાછળનું 40% કુશળ બેસે છે એડિટિંગ કરવા ફાઈનલ હાથ મારવા માટે. બરાબર, તો એડિટિંગ થઈ ગયું, આખી રાતમાં એડિટિંગ કર્યું એને. હવે અમે લેવા જઈએ છીએ એક સરસ પૂર ડેટા. અને દાવ હવે એવો છે કે આપણે જે એપલનું લેપટોપ લીધું ને એમાં હજી બધું સોફ્ટવેર નાખતા હજી આવડતા નહીં અમને, અને એમાં એવું છે કે બધું પીડ વર્ઝન લેવા પડે. તો આપણી જોડે છે પણ બધું નાખતા આવડતું નથી આપણને, કેવી રીતે નાખવું કેવી રીતે બધું હજી આવડતું નહીં. અને એડિટિંગ બધું આપણે કરવાનું છે, તો ત્યાંથી ડેટા લેવાનો છે. અને મણિનગર મયંકભાઈના ત્યાં જઈને એ શીખવાડશે અમને કે કેવી રીતે કરવાનું. ભાઈ હું પડી ગયો, તો મયંકભાઈ આપણને શીખવાડશે કેવી રીતે કરવાનું છે. એટલે મને એવું લાગે કે અડધો દિવસ અત્યારે વાગે 10:30, એટલે અડધો દિવસ તો એવું લાગે છે કે આ બધું ભાણિયા ભેગા કરતા જ અડધો દિવસ પછી જવાનો છે. તો બન્યા રહો અમારી સાથે, અમે નીકળી ગયા છીએ અત્યારે ડેટા લેવા. પછી મયંકભાઈ ના ત્યાં જે શું આખું એપલ લેપટોપ આપણું સેટઅપ કરશે એ બધું દેખાડશું તમને. બરાબર, તો મળીએ હમણાં. તો ગાઈસ, જતીનભાઈ ના લઈ લીધા ઉઠાયા, હવે જઈશું સરસ તું ડેટા લેવા. આમાં આખો દાડો જતો રહેવાનો. જુઓ તમે, આમાં બતાવીએ કે વિડીયો આવતા કેટલી વાર લાગે છે, કેમ વાર લાગે. તો આવું બધું અમારે બધી જીવનમાં બહુ બધી સમસ્યા અમારે નડતર રૂપ થાય, તે નડતર રૂપ તમને બતાવીએ છીએ કે આવી આવી બિહાઇન્ડ ધ સીન ના સીન કે આવું ખાડા. ઓકે ચલો, મળી દે. હા છે, અમારા મિત્ર જેમને એડિટિંગ કર્યું છે એ લેવા આવ્યા છીએ. અમે 4 વાગે મેસેજ આવ્યો કે ભાઈ હાર્ડ ડ્રાઈવ આલી જજો. કેટલા જીબી નો થયો ડેટા? 60 જીબી. ગાડીઓ નો સન્માન થઈ જાય આપના માટે. લો અમાનત, હમણાં આવી અમે. બરાબર, આ ભાવ પહોંચાડે સગે વગે કરે. તો મયંકભાઈ ના ઘરે આવી ગયા છે. અને મયંકભાઈ નાવા ગયા તો મેં રાહ જોઈ. 11 વાગે આવ્યા મયંકભાઈ, જતો નાવા ગયો. તમે જુઓ પેલા સિસ્ટમ કેવી છે. એ તમારે જેવું કરી આપો બધું. ટર્મિનલ ખોલ્યું, સુડો લખીને પછી કેટલી કેટી આવી હતી આપણે, સી સી પ્લસ પ્લસ સ્કૂલ બોલ તમે જોઈ લેજો, મગની ગયો અત્યારે જોઈ લેજો. ડેટા છે ને અંદર 1 વાગ્યો. હા, ડિશ દેવા આવ્યા છીએ. હવે ફાઇનલી હવે જોઈને ઓફિસે જઈને હવે કામ ચાલુ કરશું. 1/2 કલાક પછી 1.5 વાગે એવું બધું છે. હવે ના ફરી શું કે ભાઈબંધ, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમદાવાદી મેનની દુનિયા કમેન્ટ કરજો. આવું બધું વ્લોગ લાવતા રહીશું.